કેમ છો મિત્રો? આજનો બ્લોગ ગુજરાતીમાં. લાસ્ટ સફરમાં તમે જોયું કે સુરતથી આપણે બરોડા ગયેલા, હવે આપણે ભરૂચથી અમદાવાદ જઈશું. તો ચલો તમને હવે આપણે આગળ રોડ બતાવીએ. અને તમે જોઈ શકો છો આ છે ભરૂચ ઓવરબ્રિજ, જે ડાયરેક્ટ આપણને નેશનલ નંબર 48 પર કનેક્ટ કરશે. બ્રિજની નીચે ભરૂચ સિટી છે અને આ રસ્તો બાયપાસ સીધો ભરૂચ GIDC થઈને સીધો આ હાઈવે પર નીકળી જશે. આ રસ્તા પર એક મોટો પ્રોફિટ છે કે તમને ભરૂચનો ટોલ ટેક્સ પણ બચી જશે. આ ભરૂચ બાયપાસ રોડ છે જે ભરૂચ સિટીમાંથી આપણને ડાયરેક્ટ હાઈવે પર કનેક્ટ કરશે. અહીંથી રાઈટ સાઈડ ટર્ન મારશું એટલે ડાયરેક્ટ નેશનલ હાઈવે નંબર 48. હવે કે તમે સુરતથી આવતા હોય અને આ રોડથી તમે આવો તો જે ભરૂચનો ટોલ ટેક્સ છે LNT વાળો તમારે બચી જશે. જો આ સામે તમને દેખાય છે બધું, અહીંથી આપણે રાઈટ સાઈડ વાળાનું આવશે. આપણે રાઈટ સાઈડ વળી ગયા છે. હવે એની જે બરોડાનું સ્વામિનારાયણ મંદિર છે એ રોડ પર આપણે આવીશું અને ત્યાંથી પછી આપણે લેફ્ટમાં ટર્ન મારશું એટલે ડાયરેક્ટ અમદાવાદ હાઈવે. હવે
પછી નેક્સ્ટ કાજલમાં પણ એક ટોલ ટેક્સ આવશે. લાસ્ટ વિડીયોમાં તમે જેમ જોયું હતું, મેં ભરૂચનો ટોલ ટેક્સ સ્કીપ કર્યો હતો ચુકાર લગાવીને. આ વખતે અમે કરજણનો હાઈવે સ્કીપ કરવાનો ટ્રાય કરવાના છીએ. અને હમણાં ગૂગલમાં ચેક કર્યું કે એક કોઈ રોડ છે જે 6 કિલોમીટર ખાલી તમને અંદર ફરાવીને લઈ જાય છે, પરંતુ એ તમે ત્યાં 6 કિલોમીટરનો જો ડિસ્ટન્સ વધારે કવર કરી શકતા હોય અને થોડુંક ગામમાં સિંગલ રોડ છે ત્યાંથી તમે જો જવા માંગતા હોય તો સીધો ટોલ ટેક્સ જે 130-135 રૂપિયાનો છે તમે બચાવી શકો છો. તો વી ટ્રાય અને જોઈએ. હજી અમે પણ શ્યોર નથી રસ્તો ત્યાં આગળ છે કે નહીં, જો હશે તો ત્યાં જવાનો ટ્રાય કરશું અને તમને પણ બતાવશું. બચે છે કે નહીં. લોમ્બે માત કી જય. ટોલ બચાવ અભિયાન સ્ટાર્ટ. ચલો 3 કિલોમીટર સુધી સીધા જવાનું બતાવી રહી છે. તો ચાલો ગાડીઓ જાય છે તો ખતરો કરવાનો બનતો છે. સુરત છે તો બનતો છે ભાઈ, બનતો. ક્યાં બોલતી પબ્લિક? પબ્લિક ક્યાં બોલતી? ગામ આવ્યું એટલે
થઈ ગયો, સ્મૂથ એકદમ ટરાટક. ચલો હવે આપણે નેક્સ્ટ 3 કિલોમીટર પછી જે આગળ ટર્ન આવશે ત્યાંથી આપણે મળશું. તો યાદ રાખજો કે હાઈવેથી ઓસરામ, ઓસલામથી ભરથાણા, અને ભરથાણાથી આપણે હવે ક્યાં ટર્ન આવશે એ આપણે જોવો રહ્યો. તો ચલો આગળ નેક્સ્ટ ટર્ન પર તમને મળીએ. આ રોડનો સૌથી મોટો પ્લસ પોઈન્ટ એક જ છે, અત્યારે આપણી ગાડીનું એસી બંધ છે, પણ આજુબાજુમાં તમે જોઈ શકો છો, આ દેખો ગ્રીનરી ચારે બાજુ એકદમ મસ્ત ગ્રીનરી છે. તો ઠંડો ઠંડો એકદમ મસ્ત પવન આવી રહ્યો છે. આમ શિયાળો પણ ના હોય અને ઉનાળો પણ ના હોય, સેમ એવી ફિલિંગ થઈ રહી છે અત્યારે. આમ કહી શકાય કે મજા આવી જાય, પવન એકદમ મસ્ત ઠંડો. આ રસ્તા પર એક સૌથી પ્લસ પોઈન્ટ પણ બીજો ભાઈ પણ લાગ્યો, અહીંયા ઓર્ગેનિક જામફળના બહુ બધા બગીચા જેવું છે. અહીંયા લગભગ ઘણી જગ્યાએ મેં બોર્ડ બહાર જોયે ઓર્ગેનિક જામફળ, અમે અંદર જોઈને ચેક તો નથી કર્યું, પરંતુ આમ બોર્ડ બહાર બહુ મારેલા છે કે અહીંયા ઓર્ગેનિક જામફળ મળશે. આગળ એક બે જગ્યા લોકો બહાર બેઠેલા પણ હતા વેચવા માટે, અમે ધ્યાન નથી આપ્યું કારણ કે અમારે લેટ થાય છે. આમ છે બહુ સરસ એવું લાગ્યું કારણ કે બહુ લોકો લેતા હતા ત્યાં આગળ. આપણે આપણી જર્ની આગળ કન્ટિન્યુ કરીએ, અને કદાચ થોડો વોલ્યુમ તમને લોકોને કદાચ ઓછો સંભળાતો હોય તો પ્લીઝ માફ કરશો, કારણ કે આજે અમે અમારું માઇક ભૂલી ગયા છીએ. તો ડાયરેક્ટ અમે અમારા કેમેરાની અંદર જ આ વોલ્યુમ ટ્રાય કરીએ છીએ કે કેપ્ચર થાય. અમે બની શકીએ ત્યાં સુધી તો હું લાઉડ બોલવાનું પ્રયત્ન કરું છું કે જેથી ક્લિયર તમને સંભળાય, પરંતુ દોસ્ત આજુબાજુમાં થોડો પવન પણ આવે છે તો એના કારણે થોડોક વોલ્યુમ ક્લિયર ના સંભળાય, તો પ્લીઝ સોરી દોસ્તો. આ બધા વિડીયો અમે બનાવીએ છીએ, કદાચ તમને કોઈને ગમતો હોય તો પ્લીઝ અમારા વિડીયો લાઈક શેર એન્ડ સબસ્ક્રાઈબ કરો પ્લીઝ. જો ગામમાં આવો તો આ બધું જોવા મળે. આ ગાયના જો અસિંગ જુઓ તમે, ગ્રેટ છે ને, બાકી એક એક ગાયના સિંગડા તમે જુઓ, ડેન્જર. એકચ્યુઅલી કાઉને હોર્ન્સ હોય તો જ એ સારા લાગે. અરે 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 અરે, હોર્ન બચાવો ભૈયા, હોર્ન બજાવો, જાણ દો ભૈયા, જાણ દો, ઉછળા દબા કે જાણ દો. ચલો ભાઈ, હોટલ નંદની આવી ગયું છે, આ સામે આપણે હાઈવે પર આવી ગયા છે ભાઈ. ઓનેસ્ટ, સીધું ઓનેસ્ટમાં આપણે પ્રવેશ કરી શક્યા છે ભાઈઓ બહેનો, અને આપણે આ હાઈવે થી બચાવી લીધું છે આપણું. ચાલો જોઈ શકો તમે, આ સીધો આપણે નેશનલ હાઈવે નંબર 8 પર આવી ગયા. આ પાછો મારી બાજુ, ડાબી બાજુ, આ બાજુ જો તમે સામે ટોલ દેખો છો, ટોલ ટેક ગેટ છે, અને આ ટોલ ગેટના લગભગ 500 મીટર પછી આ હોટલ આવે છે. આપણે હોટલે જઈશું અત્યારે, એક મિનિટ. જવા દો, હોટલ પર જવા દો.
મારુતિ 800 જે આપણી ગાડી છે, આજે આ ગાડીથી આપણે જર્ની કરી રહ્યા છીએ. હવે આપણે અહીંયા સીએનજી થોડું ફિલઅપ કરાવી દઈએ જેથી આપણે અમદાવાદ સુધી કોઈ તકલીફ ના પડે. ઓફલાઈન સીએનજી પંપ છે. સુરતથી આપણે 545 રૂપિયાનું સીએનજી ભરાયેલું, ત્યાંથી આપણે ભરૂચ આવેલા અને ભરૂચથી પછી આપણે જર્ની સ્ટાર્ટ કરેલી અમદાવાદની. તો આ જોઈ શકો છો, હવે જોઈએ આપણે અહીંયાથી કેટલા રૂપિયાનું સીએનજી આવે છે. આ મેં તમને જેમ બતાવ્યો જે રસ્તો, એ જો આ જગ્યા છે, એ ફેક્ટરી છે પાછળ. આ ફેક્ટરી આગળ રસ્તો સીધો બહાર નીકળે છે અને સામે પેલું કશું કહેવાય, નામ ભૂલી ગયો યાર, નામ યાદ નથી આવતું. ઓનેસ્ટ પર આપણે આ બહાર નીકળ્યા હતા. ત્યાં આપણે થોડો ચા નાસ્તો કર્યો અને પછી આપણે ત્યાંથી આપણી જર્ની સ્ટાર્ટ કરી. હવે આપણે અહીંથી કન્ટિન્યુ જર્ની કરીએ પાછી ડાયરેક્ટ અમે અહીંથી બરોડા, મને બરોડાથી પછી એક્સપ્રેસ હાઈવેથી અમદાવાદ જઈશું. આપણે અત્યારે છે ને બરોડા સિટીમાં આવ્યા છીએ, થોડું કામ છે એટલે પર્સનલી. હવે આ કામ પતાવીને પછી આપણે થોડી વાર પછી પાછા અમદાવાદ જવા નીકળીશું અને ડાયરેક્ટ પછી આપણે એક્સપ્રેસ હાઈવે પર ચડશું. તો કામ પતાવી દઈએ પર્સનલી, પછી એક્સપ્રેસ હાઈવે પર મળીએ. તો ફાઇનલી હવે આપણે બરોડા એક્સપ્રેસ હાઈવે પર છીએ. સાંજે 6:56 થઈ છે. અમદાવાદ લગભગ 5 કિલોમીટર જેવું છે અને આપણે થોડી વારમાં સમજેલું કે 1 અવર જેવો રસ્તો બાકી છે. ફાઇનલી રાત્રે 8:15 જેવો અને આપણે હવે અમદાવાદમાં એન્ટ્રી કરી ચૂક્યા છીએ. જોઈ શકો છો અમદાવાદ સિટી.
સવારનું વાતાવરણ અમદાવાદ નું જોઈ શકો છો. અત્યારે અમદાવાદમાં ધોધમાર વરસાદ ચાલી રહ્યો છે. આઈ હોપ કે આ ટાઈમે અમદાવાદના વરસાદ છે તો સુરતમાં હશે કે નહીં મને ખબર નથી, પરંતુ અમદાવાદમાં બહુ મુશળધાર વરસાદ છે. તમે જોઈ શકો, આકાશ જુઓ. આકાશમાં આકાશ કરતા વધારે તો ઇલેક્ટ્રિકના વાયર દેખાય છે, પણ તમે જોઈ શકો. ઓહો ભાઈ 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 ભાઈ, ચલો ફરી મળશું એક નવા બ્લોકમાં. ત્યાં સુધી જય હિન્દ જય ભારત. હવે મેં આ વરસાદના વાતાવરણને જરાક આનંદ લઈ લઈએ.